કુકમા ગામમાં સ્કૂલના કમ્પાઉન્ડમાં આંગણવાડીની બાજુમાં જાહેર શૌચાલય બનાવાય છે તે અંગે વિરોધ થતાં DDOએ સ્થળ નિરીક્ષણ કર્યું. કુકમા ગામમાં કંપનીના CSRમાંથી શૌચાલય બનાવવાના હતા, પણ ગામમાં ક્યાંય નહીં પણ પ્રાથમિક સ્કૂલના કમ્પાઉન્ડમાં આંગણવાડી પાસે શૌચાલયની કામગીરી શરૂ કરાતા વિરોધ થયો અને તેથી DDO ખુદ જાત નિરીક્ષણ માટે સ્કૂલમાં ગયા અને તપાસ કરી આ કામ આ સ્થળે નહીં કરવા સૂચના આપી છે. સમગ્ર બાબતે DDO પ્રભવ જોશીએ જણાવ્યું કે આ બાબતની ફરિયાદ મળતા તાત્કાલિક મેં સ્થળ મુલાકાત દીધી હતી અને આશરે 2-3 દિવસ પહેલાં સોમવારથી પહેલાં પણ આપણે આ બંધ કરાવી દીધું છે. અને આ જે પરવાનગી લેવામાં આવી હતી એ સ્કૂલના કમ્પાઉન્ડમાં જે આંગણવાડી છે અને આંગણવાડીની પાસે એ રીતની પરવાનગી જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલી જ હતી, પણ ગ્રામ પંચાયતે વિવેક વગર આંગણવાડીની અંદર એ બાંધકામ કરવાનું ચાલુ કરાવી દીધું હતું. એટલા માટે આપણે તરત હું પોતે પહેલાં તો સર્કલ ઓફિસરને મોકલેલું હતું, પછી હું જાતે સ્થળની મેં મુલાકાત લીધી અને તાત્કાલિક આ કામ જે છે આપણે બંધ કરાવી દીધું છે. આ કુકમા ગ્રામ પંચાયતની વાત છે. જે બાંધકામ લગભગ થયું છે એવું આ ખુલ્લામાં મતલબ જે ગ્રાઉન્ડ જેવું હતું એમાં થયેલું છે, તો આમ સીધી રીતે તો નડતરરૂપ નથી, પણ હજી જે કંઈ મટીરિયલ હશે એ આપણે ઉપાડાવીને સાફ કરાવી લઈશું. એ રીતે ગામની અંદર શૌચાલય બનાવવા માટે શા માટે સ્કૂલનું કમ્પાઉન્ડ જ પસંદ કર્યું તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. ભુજ નગરપાલિકા જાહેર નોટિસ. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકત આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા. જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી.